વિરામ બાદ જ્ઞાન ભક્તિમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, શું આપ આર્થિક, શારીરિક અને માનસિક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છો? આપણા શાસ્ત્રોમાં કેટલાક એવા સચોટ ઉપાય બતાવવામાં આવ્યા છે કે જેને અનુસરવામાં આવે તો તેમાંથી મુક્તિ મેળવી શકાય. આવો જાણીએ અશાસ્ત્રીય સચોટ ઉપાય શાસ્ત્રી વિનોદભાઈ પંડ્યા પાસેથી. નમસ્તે સૌ દર્શક મિત્રોને, જય દ્વારિકાધીશ, જય કાળિયા ઠાકર, જય રણછોડ, જય માતાજી, જય ચામુંડા. સર્વ દેવોને, સર્વ સંપ્રદાયોને પ્રણામ. આપના ઘરમાં પૂજાઈ રહેલા દેવોને પ્રણામ. આપના હૃદયમાં ધબકી રહેલા દેવોને પ્રણામ. આવો સાથે પડી મળી ને સુંદર મજાનો સત્સંગ કરીએ. તો આજે બહુ સુંદર સત્સંગ છે, માતા બહેનોનો સત્સંગ છે, કે મંગળસૂત્ર કરશે મંગલ. આજનો વિષય છે મંગળસૂત્ર કરશે મંગલ. માંગલ્ય તંતુનાયેન ભર્તુ જીવન હેતવે, કંઠે બધનામી શુભગે ત્વમ જીવ શરદામ સતમ. આ મંત્ર બોલી અને લગ્નની ચોરીમાં એ વર રાજા એ કન્યાને ગળામાં મંગળસૂત્ર અર્પણ કરે છે. હું જયારે લગ્ન કરાવવા જાઉં ત્યારે સમજાવું છું કે જો આ મંગળસૂત્ર શું છે. માંગલ્ય તંતુનાયેન ભર્તુ જીવન હેતવે, ભર્તુ એટલે પતિ, પતિના દીર્ઘાયુષ્ય માટે, પતિની ઉન્નતિ માટે. કંઠે બધનામી શુભગે, હે શુભગે, હે સારા ભાગ્યવાળી, તારા કંઠમાં હું બાંધું છું. ત્વમ જીવ શરદામ સતમ, તું 100 વર્ષની થા. પતિ એવું કહે છે તું 100 વર્ષની થા, કે પત્ની હોય તો પતિની એ મિત્ર છે, સહાયિકા છે, એનું જીવન આનંદથી ભરેલું રહે છે. તો આજે મંગળસૂત્રની વાત કરવી. માતા બહેનો અલંકાર ધારણ કરે તો અલંકારના બે પ્રકાર છે, પંચ અલંકાર ને 16 અલંકાર. જ્યારે ઘરમાં રૂટીન કામ કરતી હોય ત્યારે માતા બહેનોના શરીર ઉપર 5 જ અલંકાર હોય, નાકમાં, કાનમાં, હાથમાં અને પગમાં 5 જ અલંકાર હોય. અને કોઈ માનો કે 16 અલંકાર પહેરીને ઘરમાં રોટલી કરતી હોય તો પાડોશી શું કે, ગયું લાગે છે, 16 અલંકાર પહેરીને રોટલી ના કરાય, એ તો 5 જ અલંકાર જોઈએ. 16 અલંકાર ક્યારે પહેરાય? લગ્ન હોય, નવરાત્રિ ચાલતી હોય, માતાજીના ગરબા ગાવા જઈએ ત્યારે 16 અલંકાર પહેરી અને માતા બહેનો જતી હોય ત્યારે 5 અલંકાર ન ચાલે. પણ આજે આપણે વાત કરવી છે આભૂષણ એટલે શું અને ઘરેણા એટલે શું. મંગળસૂત્ર ને ઘરેણું ના કહેવાય, ધ્યાન રાખજો. કાનમાં જે બુટ્ટી પહેરી હોય એને ઘરેણું ના કહેવાય. તો તમને વિચાર આવશે, શાસ્ત્રીજી એને ઘરેણું ના કહેવાય? તો ના કહેવાય. ઘરેણું રવ શબ્દ ઉપરથી ઘરેણું શબ્દ બન્યો છે, જેમાંથી અવાજ આવે એનું નામ ઘરેણા. અવાજ શેમાંથી આવે? બંગડી, ચૂડા, ખખડે, એનો મધુર અવાજ આવે એ ઘરેણું છે. પગમાં ઝાઝર કડલા પહેરીએ છમ 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 અવાજ આવે એ ઘરેણું છે. તો હાથમાં અને પગની અંદર જે ધારણ કરવામાં આવે એને ઘરેણા કહેવાય છે. રવ એટલે અવાજ, જેમાંથી એક પ્રકારનો મધુર અવાજ એ ઘરની અંદર ઉત્પન્ન થતો હોય છે. નવીન પરણેલી આવી હોય વહુ અને પગમાં ઝાંઝર પહેરી અને એક રૂમમાંથી બીજા રૂમમાં છમ 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 જતી હોય, આખું ઘર આનંદિત થઈ જાય, તો એ મધુર અવાજ જે કરે એનું નામ ઘરેણા કહેવાય. અને આભૂષણ જેનાથી આપણી શોભા વધી જાય ચહેરાની, માનો કે કાન છે તો કાનનું આભૂષણ એ બુટ્ટી છે, નાકનું આભૂષણ એ ચૂક છે, ટીકો માથામાં પહેરીએ એ પણ આભૂષણ છે, તો મંગળસૂત્ર એ પણ આભૂષણ છે, એ સ્ત્રીની શોભા છે. મંગળસૂત્ર જોઈને લોકો સમજી જાય કે આ બેન પરણેલી છે, કારણ કે એ મંગળસૂત્ર એ સ્ત્રીની શોભા વધારનારું છે. તો આજે વાત કરવી છે મંગળસૂત્રની, કે જેને માંગલિક તંતુ કહેવાય છે અને જીવનમાં એક જ વાર એ ધારણ કરવામાં આવે છે. પણ ઘણા માતા બહેનોના પ્રશ્ન પણ હોય છે કે મંગળસૂત્ર ઘણીવાર એવું થાય કે કેવું હોવું જોઈએ. પહેલા તો આપણે એ પ્રશ્ન કરીએ કે મંગળસૂત્ર કેવું હોવું જોઈએ. તો આજકાલ તો કઢંગા મંગળસૂત્ર નીકળ્યા છે, કઢંગા મંગળસૂત્ર ન જોઈએ. એની અંદર સુંદર મજાનો પાનનો કેવો આકાર જોઈએ, એની અંદર કાળા મોતી તો હોવા જ જોઈએ. મંગળસૂત્રની અંદર કાળા મોતી, લાલ મોતી એનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ, કારણ કે એવું લખ્યું છે કે મંગળસૂત્રની અંદર કાળા મોતીનો એટલે કે નાના પારા આવે છે
એનો ઉપયોગ કરવાથી પતિ દીર્ઘાયુ બને છે. બાકી આજકાલ તો બધા જાત જાતના મંગળસૂત્ર નીકળ્યા છે, મંગળસૂત્રના પ્રકાર છે, એનો એક એનું જે પેન્ડલ હોય છે એના પ્રકાર હોય છે, અને ચોક્કસ પ્રકારનો જે પ્રકાર હોય છે એ જ ગળાની અંદર ધારણ કરી શકાય. પણ ઘણા માતા બહેનોના પ્રશ્ન છે, ઘણાને વહેમ આવે, કામ કરતા હોય કે સ્નાન કરવા બેઠા હોય કે કઈ એવું કામ કરતા હોય અને મંગળસૂત્ર તૂટી જાય તો અમે વહેમ લાવવાની જરૂર નથી. મંગળસૂત્ર તૂટી જાય કાકે તો સાધન છે, તો દોરો છે, તૂટી પણ જાય તો તરત જ એને સોની પાસે લઈ જવું જોઈએ, તરત જ એને રિપેર કરાવી અને ધારણ કરવું જોઈએ. ઘણા માતા બહેનોના મંગળસૂત્ર બહુ જૂના થઈ જાય, ઘસાઈ જાય, તો એ બદલી શકાય. એની જગ્યાએ તમે નવું મંગળસૂત્ર બનાવો અને નવું મંગળસૂત્ર આવે ત્યારે તમારા પતિના હાથમાં આપો, એની ઉપર કંકુનો ચાંદલો કરી અને તમને ગળામાં પહેરાવી દે. એટલે એવું નથી કે મંગળસૂત્ર જૂનું થાય તો બદલાય નહીં. મંગળસૂત્ર જૂનું થાય તો પાછું સોની જોડે લઈ જવું જોઈએ અને એના બદલામાં નવું સરસ મજાનું મંગળસૂત્ર બનાવી પતિદેવને આપી કંકુનો ચાંદલો કરાવી અને તમારે ધારણ કરવું જોઈએ. તો મંગળસૂત્ર વગર, એવું લખ્યું છે કે મંગળસૂત્ર વગર જે સ્ત્રી ડગલા માંડે એના પતિનું આયુષ્ય ધીરે 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 ઓછું થાય છે, એની ઉન્નતિ ઓછી થાય છે. અને તમને એક વાતની નવાઈ લાગશે કે માત્ર હિન્દુઓમાં પરંપરા છે એવું નહીં, દરેક દેશમાં કંઈ ને કંઈ પરંપરા હોય છે. તમે કોઈ મુસ્લિમ સ્ત્રીને પરણેલી છે એવી રીતે કઈ રીતે જાણી શકો? તો એના દાંતની અંદર કાળી સહી પૂરવામાં એને જોઈને ખબર પડી જાય કે આ બેન પરણેલા છે. એમ આપણામાં મંગળસૂત્ર, પંજાબીમાં જુઓ પેલા ચૂડા પહેરે કે ચૂડા ઉપરથી ખબર પડી જાય કે આ બેન પરણેલા છે. શોભા છે, એક નિશાની આપેલી છે આપણા પૂર્વજોએ, અને પરણેલી સ્ત્રી હોય એને લોકો આદરથી જુએ અને વંદન કરે કે ભાઈ આ કોઈની ઘરની લક્ષ્મી છે, એટલે એની જોડે કંઈ બોલતા વિચાર કરે. તો માતા બહેનો મંગળસૂત્ર અવશ્ય ધારણ કરવું જોઈએ અને મંગળસૂત્રની અંદર હંમેશા કાળા અને લાલ એ મોતીનો ઉપયોગ કરવો જોઈએ. હા, કોઈ અગત્યના કામે ગયા હોય કે શોકનો માહોલ ચાલતો હોય, શોકનો માહોલ, ત્યારે તમે ઉતારી અને ભગવાનના સ્થાનમાં અથવા તિજોરીમાં મૂકી શકો. માનો 10 દિવસનો કે 1 મહિનાનો શોક ચાલતો હોય તો એટલા દિવસ પૂરતું ભગવાનને આપી દો, ભગવાનના ખાનામાં એ મૂકી રાખો એક ડબ્બીની અંદર, પણ શોક પૂરો થાય એટલે તમે ધારણ કરી લો. તો મંગળસૂત્ર ક્યારે કાઢવું એ પણ લખેલું છે કે જ્યારે શોકનો માહોલ ચાલતો હોય, માનો કે આપણા ગોત્રની અંદર કોઈ ગુજરી ગયું હોય તો એને મહિનો કે સવા મહિનો જે રિવાજ હોય એ પ્રમાણે એક ડબ્બીમાં મૂકી ભગવાન આગળ મૂકી દેવું જોઈએ, ભગવાન તો આની રક્ષા કરજે, અને શોક પૂરો થાય એટલે પાછું ધારણ કરી લેવું જોઈએ અને મંગળસૂત્ર અવશ્ય એ ધારણ કરવું જોઈએ. મેં આજે જોયું છે કે પશ્ચિમી સંસ્કૃતિ આવતી જાય છે અને પશ્ચિમી કલ્ચર એટલું બધું વ્યાપ્યું છે, હવે પશ્ચિમના લોકો આપણી સંસ્કૃતિ, ઓસ્ટ્રેલિયા અને અમેરિકામાં લોકો સાડી પહેરે છે, ભારતીય ડ્રેસ પહેરે છે, ભારતીય રીતરિવાજ પ્રમાણે લગ્ન થાય છે અત્યારે ફોરેનર્સોના, અમદાવાદ મુંબઈ એની અંદર અનેક ફોરેનર્સો આવે ડિસેમ્બર મહિનામાં અને ભારતીય પદ્ધતિથી લગ્ન કરે છે, અને આપણે ચર્ચમાં જઈએ કોર્ટમાં જઈએ એટલે ઊંધો પ્રવાહ ચાલ્યો છે. તો એ લોકો સરસ મજાના ચૂડીદાર પાયજામો ને જબ્બો પહેરીને લગ્ન કરવા આવે છે અને આપણે કોટ પહેરીએ વૈશાખ મહિનામાં પણ, 50 ડિગ્રી ગરમી હોય, બાયમાંથી ટપકા પડતા હોય તો એ કોટ પહેરીને વરરાજા પરણવા આવે, ઊંધી સંસ્કૃતિ ચાલી છે. તો મંગળસૂત્ર દરેક માતા બહેનના ગળાની અંદર હોવું જોઈએ, કારણ કે અંદર લખ્યું છે માંગલ્ય તંતુના યેન ભર્તુ જીવન હેતવે, ભર્તુ જીવન હેતવે, પતિના દીર્ઘાયુષ્ય માટે, પતિની ઉન્નતિ માટે. અને મંગળસૂત્ર પહેર્યું હોય તો અમંગલ આવતું જ નથી, બધું મંગલ જ આવે. મંગલમ ભગવાન વિષ્ણુર મંગલમ ગરુડધ્વજ, મંગલમ પુંડરીકાક્ષો, મંગલાયતનો હરી, મંગલમ ભવતુ પૃથ્વી મંગલમ, વાયુ મંગલમ, સૂર્ય મંગલમ, ચંદ્ર મંગલમ, બધા મંગલ સમાચાર આપણને પ્રાપ્ત થાય છે. તો આવતીકાલનો વિષય પણ બહુ સુંદર છે, જોવાનું ચૂકતા નહીં. અત્યારે મને આપો રજા, સૌ દર્શક મિત્રોને
જય દ્વારિકાધીશ, જય રણછોડ, જય કાળિયા ઠાકર, જય માતાજી, જય ચામુંડા, સર્વ દેવોને, સર્વ સંપ્રદાયોને પ્રણામ. તો જ્ઞાન ભક્તિમાં હાલ બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે કોઈ નવા વિષય સાથે, કોઈ નવા ધામના દર્શન સાથે. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.